સુરત શહેર અને જિલ્લામાં રવિવારે સવારથી જ પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત લાખો ક્યુસેક પાણી છોડાતા તંત્ર સાથે લોકો પણ દોડતા થઈ ગયા છે અને તંત્રની સબ સલામતીની પોકાર છતાં પણ તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ લોકો પોતપોતાની રીતે સલામત સ્થળે પહોંચી રહ્યા છે. ઉકાઈ ડેમમાંથી સતત છોડાઈ રહેલા 4 લાખ ક્યુસેકથી વધુ પાણીથી સુરતીઓને 2006ના પૂરની યાદ તાજી થઈ ગઈ હતી અને તંત્ર દ્વારા હાલ સબ સલામતીની માહિતી અપાઈ હોવા છતાં પણ સુરતીઓને તંત્ર ઉપર ભરોસો ન હોય લોકો દ્વારા પોતપોતાની રીતે સલામત સ્થળે પહોંચી ગયા હતા. કે પાણીનો શું લાગે છે તમને આ વખતે? પાણીનો તો અમને રાતથી જ લાગે છે, કેમ કે રાતથી જે સપાટી વધતી છે એટલે બહુ વધારે વધી છે. તંત્ર દ્વારા અત્યારે પૂર આવવાની કોઈ શક્યતા એવું કહેવાય? મને તો 100% લાગે છે, કેમ કે 2006માં બી આવી બધી નહીં જોઈ લે કે એટલી ફટાફટ પાણી આવી ગયું. આશરે 8 કલાકની અંદર આટલી બધી સપાટી વધી ગઈ છે. સવારે 5 વાગે મેં જોયેલો હતો, બંને છેડા મળેલા હતા. હમણાં તો એવી પોઝિશન થઈ ગયેલી છે કે 11-12 વાગ્યા સુધી પાણી આવી જાય. તંત્રએ જે લોકોને આવી ગયું કે અત્યાર સુધી પાણી આવવા નથી, એ જે આવવાનું કહે છે એ તમને તંત્ર પર ભરોસો છે કે નહીં? કોઈ ભરોસો નથી, 1% ભરોસો નથી. એટલે કે ગઈ વાર બી કંઈ અમને કઈ બી સરકારે કે કઈ કોઈએ બી કંઈ જાહેરાત આપેલી નહીં. આજે બી બધા ઊંઘમાં રાતને 4 વાગે અમે અમારી દુકાનો અને બધું ખાલી કરીને બધું અમે લોકોએ બધું સેફ કર્યો કે ભાઈ કોઈ ભરોસો નહીં કોઈનો બી, કંઈ કહેવાય નહીં. હું અહીંયા પુલ પર હમણાં આવ્યો પાણી જોવા, આપણે રાંદેર રહેવાનું તાડવાડીમાં. તમને ક્યારે ખબર પડી? અમને સવારે 5 વાગે અમારા ફ્રેન્ડના ફોન આવ્યા કે આ બાજુ પાણી વધે છે એટલે તમે રાંદેર રોડ સૌથી વધારે જોખમમાં ગણાય, રાંદેર આડાજણ રોડ. એટલે અમે અમારા બધા વેહિકલને આ તે સેફ જગ્યાએ મૂકી આવેલા છે, કારણ કે 2006માં ઘણું નુકસાન થઈ ગયેલું. આ વખતે પણ તંત્ર દ્વારા કે ભાઈ પૂરને કઈ શક્યતા? ના, હજુ તો એમ જ કહેવાય છે. હમણાં પણ લેટેસ્ટ જે ઇન્ટરવ્યુ હતો 9 વાગે, એમાં એમ જ કહેવું છે કે પૂર આવવાની કોઈ શક્યતા નથી. તમને તંત્ર પર ભરોસો છે ખરો? ના, કોઈ ભરોસો નથી જરા બી નહીં. કેમ? 2006માં બી આ રીતે અંધારામાં રાખીને જ લોકોને નુકસાન થયેલું છે, એટલે લોકો પોતપોતાની રીતે બધા પગલાં ભરવા માંડેલા છે. એ તંત્રના ભરોસે રહેવાતું નથી. એ લોકો તો હજુ પણ કહે છે કે પાણી નથી આવવાનું, પણ લોકો પોતાના હિસાબે બધી સગવડો કરતા થઈ ગયેલા છે એમ. શક્યતા લાગે તો છે, પછી ખબર નહીં. તંત્ર દ્વારા પૂર નહીં આવવાની વાત કહેવામાં આવી છે, શું તંત્ર પર તમને ભરોસો છે? એટલો ખાસ નહીં, કેમ કે 2006માં પણ રેલ આવી હતી એટલે લાગે તો છે કે આવે પાણી જોઈને. અહીંયા તિમલિયાવાડ. અમારું ઘર તો ફ્લોર વાળું છે એટલે પ્રોબ્લેમ નહીં આવે, નીચે આવી જાય છે. એટલે અમારા નીચેથી તો શિફ્ટિંગ કરી દીધું છે બધા લોકોએ, અમારા ઘર પાસે જે પણ રહે છે તે. ના, એવું લાગતું તો નથી, કેમ કે બધા એમ જ કહે છે કે રેલ આવશે રેલ આવશે એટલે બધા શિફ્ટિંગ પણ ચાલુ કરી.